કેમ છો બધાય? મજામાં છે ને? આપણે પાઠ 2 માં સાદો કક્કો અને કાનાવાળો કક્કો હિન્દીમાં શીખી ગયા ધોરણ 2 માં, બરાબર? હવે આપણે હજી સ્વર જ હાલે છે, એટલે સ્વરમાં આપણે ત્રીજો કક્કો કયો શીખવાનો છે? તો કે નાનો ઈ. નાનો ઈ એટલે શું? કે નાનો ઈ છે ને આવી રીતે થાય, અને મોટો ઈ છે ને ઈ ઈ કરીને માથે રે થાય, એને મોટો ઈ. અત્યારે આપણે નાનો ઈ છે તો આપણે ગુજરાતીમાં નાનો ઈ સ્વર કરવાનો છે, એટલે આપણે શું કરવું? ઈ ન લી. ઈ લી નું ગુજરાતી શું થયું? તો કે આમ્ર લી. હવે આપણે ઈ વાળો જે શબ્દ છે સ્વરમાં, તો એનો અક્ષર કયો બને છે? તો કે ક વત્તા ઈ બરાબર કી. શું બને છે? રસ્વાઈ કી વાળો કપો બને. શું બને? રસ્વાઈ કી વાળો કપો બને. તો ક અડધો વત્તા ઈ અડધો એટલે કે નાનો બરાબર કી. ખ અડધો વત્તા ઈ અડધો બરાબર ખી. રસ્વાઈ ખી અને રસ્વાઈ ઈ કહેવાય. તમે શબ્દ બોલશો ને એટલે પાછળ ઈ શબ્દ લાગશે. કેવો લાગશે? ઈ શબ્દ, પણ ટૂંકો શબ્દ લાગશે, નાનો શબ્દ લાગશે. પછી ગ વત્તા ઈ તો કે ગી. ઘ વત્તા ઈ તો ઘી. છ વત્તા ઈ તો ચી. પણ અહીંયા તમારે જોવાનું છે કે જે અક્ષર લખ્યા છે કક્કાના એ કેવા છે? તો કે અડધા છે. એટલે અડધા એટલે કે કોળા શબ્દ છે. કોળા એટલે નીચે જો તમને બધાયમાં લીટી કરેલી બતાવી છે મેં, એને અડધો શબ્દ કહેવાય. પણ એની સાથે તમે ઈને જોડો તો શું થઈ જાય છે? રસ્વાઈ કી વાળો કક્કો થઈ જાય છે. શું થઈ જાય છે? રસ્વાઈ કી વાળો. હવે ચ વત્તા ઈ તો ચી. છ વત્તા ઈ તો ચી. જ વત્તા ઈ તો ઝી. ઝ વત્તા ઈ તો ઝી. આવી રીતે રસ્વાઈ કી વાળો કક્કો બને. ટ વત્તા ઈ તો ટી. ઠ વત્તા ઈ તો ઠી. ડ વત્તા ઈ તો ડી. ઢ વત્તા ઈ તો ટી. શબ્દ એ નહીં લખવાનો છે, રસ્વાઈ દીર્ઘાય રસ્વાવાળું દીર્ઘાવાળું ફેરફાર કરશો એટલે આપણને કયો શું મળે? બારે બાર કક્કા મળે. શું મળે? કે બાર કક્કાની શું બને? તો કે બારસડી બને. બારસડી હજી આપણે બાર કક્કા શીખાઈ જશે ને પછી શીખવાનું છે, પણ અત્યારે આપણે કી વાળો કક્કો શીખવાનો છે. કી વાળો કક્કો અને કી વાળા શબ્દ હા વત્તા ઈ કરો તો શું થઈ જાય? ની. જો તમે બોલશો ને તો ટૂંકું જ બોલાશે ની, એટલે પાછળ શું શબ્દ આવ્યો? ઈ. પણ કેવો આવ્યો? નાનો ઈ આવ્યો, અડધો ઈ આવ્યો. ત વત્તા ઈ તો તી. થ વત્તા ઈ તો થી. દ વત્તા ઈ તો દી. ધ વત્તા ઈ તો ધી. ન વત્તા ઈ તો ની. પ વત્તા ઈ તો પી. પ વત્તા ઈ તો ફી. બ વત્તા ઈ તો બી. બ વત્તા ઈ તો બી. મ વત્તા ઈ તો મી. ય વત્તા ઈ તો ઈ. બરાબર. પછી ર છે તો ર વત્તા ઈ તો શું થાય? માથે હિન્દી કક્કો છે એટલે માથે તમારે ઉપર અડીડી કરવી ફરજિયાત છે. લ વત્તા ઈ તો લી. વ વત્તા ઈ તો વી. સ વત્તા ઈ તો સી. આડ્ય સ છે, આડ્ય સમય એવી જ રીતે આવશે. સસલાના સમય એવી જ રીતે આવે. શું આવે? તો કે રસવાય. સ વત્તા ઈ તો સી. પણ કેવું? રસવાય સી. હ વત્તા ઈ તો રસવાય હી. ક્ષ વત્તા ઈ તો રસવાય ક્ષી. પછી ત્ર વત્તા ઈ તો રસવાય ત્રી. ન વત્તા ઈ તો રસવાય ની. ક્ષ વત્તા ઈ તો રસવાય શ્રી. બરાબર. આવી રીતે તમારે અડધો ઈ કરતું જવાનું. રસવાય કી ઘી. રસવાય ઘી. રસવાય ઘી. રસવાય જી. છ વત્તા ઈ તો રસવાય જી. ઝ વત્તા ઈ તો રસવાય જી. ઝ વત્તા ઈ તો રસવાય ઝી. ટ વત્તા ઈ તો રસવાય ટી. ટ વત્તા ઈ તો રસવાય ટી. ડ વત્તા ઈ તો રસવાય ટી. ઢ
વતાઈ તો રસવાઈ ટી આવી રીતે તમારે આખો પક્કો બોલતું જવાનું લખતું જવાનું નોટમાં તમારે ઉતારી લેવાનું છે આ આપણો ત્રીજો પક્કો હતો કયો પક્કો હતો પહેલા સાદો પક્કો શીખા પછી કાણાવાળો પક્કો શીખા અને અત્યારે આપણે શું શીખા રસવાઈ કી વાળો પક્કો શીખા હવે એના શબ્દ જોઈએ આપણે કી વાળા શબ્દ હશે ને આમાંથી તમે ગમે તે શબ્દ બનાવી શકો પણ કેવા બનાવવાના કે કી વાળા શબ્દ આવે એવા શબ્દ મૂકવાના બનાવવાના અને લખવાના તો ડાકિયા તો આ બધે જે છે ડાકિયા ઇમારત કિતાબ સિતાર હિસાબ સાયકલ આ બધે છે રસવાઈ કી વાળા શબ્દ છે બરાબર રસવાઈ શબ્દ જે આવે એવા શબ્દ છે એનું આપણે ગુજરાતી કરવાનું છે કી ગુજરાતી આપણે કેવી રીતે કરવાનું છે ડાકિયા તો ડાકિયાને આપણે ગુજરાતીમાં શું કહેવાય તો આપણે કહીશી ગુજરાતીમાં ટપાલ ઘરે ઘરે ટપાલ વેચો આવે ને હે એને આપણે ડાકિયા કહેવાય હિન્દીમાં આપણે ડાકિયા કહેવાય આપણે ઘરે ટપાલ દઈ જાય એને આપણે ડાકિયા કહેવાય ઇમારત ઇમારત એટલે ઇમારત થાય બરાબર પણ કેવો ઇમારત થાય તો કે નાનો ઇમારત પછી કિતાબ કિતાબ એટલે શું થાય તો કે પુસ્તક થાય આપણે પુસ્તક એ કહી છી અમે ચોપડી એ કહી છી શું કહી છી ચોપડી એ કહી છી અને પુસ્તક એ કહી છી સિતાર એટલે વગાડવાનો સિતાર હોય ને હાર્મોનિયમ ને સિતાર ને બધે હોય ને એને આપણે સિતાર કહી છી હાર્મોનિયમ માં પણ વગાડી તો હાર્મોનિયમ શબ્દ હોય તો હાર્મોનિયમ ને હારે હારે સિતાર એ આવે તો એને આપણે સિતાર કહી હિસાબ હિસાબ એટલે હિસાબ પછી સાયકલ સાયકલ એટલે સાયકલ પછી કિશન કિશન છે એ છોકરાનું નામ છે એટલે આપણે લખવાનું કિશન કવિતા કવિતા એટલે શું થાય કવિતા છોકરીનું નામ એ આવે પણ એ કવિતા છે એટલે કે કાવ્ય કાવ્ય પણ બોલાય કાવ્ય લખાય અને છોકરીનું નામ કવિતા આવે તો કવિતા લખાય તમે જે લખો તે ચાલે ઈમલી ઈમલી એટલે તો કે આંબલી બરાબર આ હતા આપણા ગુજરાતી હિન્દીના શબ્દ હિન્દી શબ્દ ઉપરથી ગુજરાતી કર્યું હું તમને પરીક્ષામાં ગમે તેમ પૂછી શકું હિન્દી શબ્દનું ગુજરાતી કરો એમે પૂછી શકું કી વાળા શબ્દો બનાવો એમે લખી શકું તમને હું આવી રીતે તમને આવી રીતે લખ્યું હોય કે ક ખાલી જગ્યા હતા તો તમે આની અંદર જવાબમાં તમારી રીતે જવાબ ગોઠવીને લખવાનો છે ખોટતા શબ્દ શું કહેવાય આને ખૂટતા શબ્દ હું ખાલી જગ્યામાં પૂછી શકું ને આવી રીતે પૂછી શકું પછી હું તમને આની અંદર ગમે તે શબ્દ એમ લખી ના હું ખાલી ક વી ત લખી દઉં તો હું એમ કહું કે ચાલો આમાં સાચો શબ્દ બનાવો તો તમારે એમાં સાચો શબ્દ લખવો પડે કે કવિતા તમારી સ્વાધ્યાય પોથીમાં આઈડિયલ બુકની અંદર આવી રીતનો પ્રશ્ન આવે છે જે હું અત્યારે બોર્ડ ઉપર નથી શીખડાવતી પણ જ્યારે તમે નિશાળે આવશો ને ત્યારે હું તમને ભરાવીશ એ કરા અને લખાવીશ ને બોર્ડ ઉપર એ સમજાવીશ હવે કવિતાનો સાચો શબ્દ શું થાય તો કે કવિતા એવી રીતે ક્વેશ્ચન લખ્યું હોય તો તમારે એનો સાચો શબ્દ બનાવવાનો કે કિશન બરાબર તો આવી રીતે તમને ખાલી જગ્યામાં પૂછાય પછી આવી રીતે તમને ગુજરાતીનો હિન્દી હિન્દીનો ગુજરાતી પૂછાય પછી આવી રીતે તમને ખૂટતા શબ્દમાં પૂછાય તો તમને જવાબ લખતા આવડવા જોઈએ અત્યારે આપણે કકા શીખી છે એટલે કકા પણ પરીક્ષામાં અત્યારે તમે ઘરે બેઠા છો અને હું પરીક્ષા તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ મોકલાવું પેપર મોકલાવું તો આવી રીતે હું પૂછીશ ખરા તો તમને બધું આવડવું જોઈએ સરખું સમજો આ બધું હું તમને એમાં પૂછીશ તો તમને એનો જવાબ લખતા આવડવો જોઈએ સરખી રીતે તમે વિડીયો જોજો હું પાછળ શું શું બોલું છું ને તમને પરીક્ષામાં ગમે ત્યારે અત્યારે પૂછી શકું અને તમે સ્કૂલે આવો ત્યારે પણ પૂછી શકે આ તમે લખી લેજો સમજી લેજો અને ઝૂમ મીટિંગ જ્યારે